9 ઓગસ્ટનો દિવસ આપણે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવીએ છીએ, ત્યારે આજે વાત એક એવા ચિત્રકારની કરવી છે જેમને પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના કુણછ્યાલ અખારા, જાણવા માટે જુઓ બાબા પિઠોરાના ચિત્રો, સંસ્કૃતિનો અમૂલ્ય વારસો. ઘરની દિવાલથી દિલ્હી સુધી, પરંપરાથી લઈ પદ્મશ્રી પુરસ્કાર સુધી, શ્રી પરેશ રાઠવા ચિત્રકલા. આ ગાથા છે દેશના અતુલ્ય વારસાની, આદિવાસી સંસ્કૃતિના મૂલ્યોની. છોટાઉદેપુર જિલ્લાના અનેક ઘરની દિવાલો પર આવા ભીંતચિત્રો દોરવામાં આવે છે જે બાબા પિઠોરાના ચિત્રો તરીકે ઓળખાય છે. આ સમાજ બાબા પિઠોરાને ભગવાનનો દરજ્જો આપે છે, તેથી જ પરમેશ્વર સાક્ષાત સ્વરૂપે ઘરની દિવાલો પર રહે તે માટે તેઓ ચિત્રકામ કરનાર એટલે કે લખારા પાસે વિધિવત રીતે અને રંગરંગાન કરાવી પરંપરાનું જતન કરે છે. આ વિરાસત લુપ્ત ન થાય અને સમાજમાં તેનું અસ્તિત્વ ટકી રહે તે માટે ભગીરથ પ્રયાસ કર્યો છે. 2023માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત થયેલા પરેશભાઈ રાઠવાએ આ અમૂલ્ય વારસાની અન્ય શું છે વિશેષતા તે જાણવા માટે અમે સીધો જ સંપર્ક કર્યો પરેશભાઈ રાઠવાનો. પરેશભાઈ રાઠવા, અમે આજે ખાસ આપની પાસે મુલાકાત કરવા માટે આવ્યા છીએ. આપને જયારે 2023માં ભારત સરકારે પણ બાબા પિઠોરાના ચિત્રકલા માટે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા, તો ત્યારે ક્યાંક ને ક્યાંક આ એક સામાન્ય લોકો માટે એક ચિત્રકલા તરીકે એને જુએ છે, તો હકીકતમાં અમે અમારા દર્શક મિત્રો સુધી આ વાતને પહોંચાડવા માંગીએ છીએ તમારા માધ્યમ થકી કે બાબા પિઠોરા હકીકતમાં છે શું. બાબા પિઠોરા એ ગુજરાતના છોટાઉદેપુર એટલે કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની બોર્ડરને અડીને આવેલો એક જિલ્લો છે અને તેમાં વસતા રાઠવા ભીલ બિલાલા નાયક સમાજના આ બાબા પિઠોરા દેવ ઈષ્ટ દેવ છે, ભગવાન છે. હજારો વર્ષ પૂર્વેથી એક પરંપરા ચાલી આવેલી છે બાધા લખવાની. લખવાનો મતલબ એ છે કે જેને પણ ઘરમાં બાબા પિઠોરાની મન્નતની આંગળી લખાવવાની હોય છે તે પોતે એક માનતા રાખેલી હોય છે કે મારા ઘરની અંદર સુખ શાંતિ રહે, ખેતરમાં સારી ફસલ રહે, ઘરમાં ઢોર ઢાકર બિના બીમાર ના રહે અને પ્રકૃતિની કોઈ પણ જો મુશ્કેલી હોય તેનાથી દૂર રહે તેના માટે બાબા પિઠોરા દેવને એક બાધા રૂપે ત્યાં લેવામાં આવતું હોય છે. તો આ હતા પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત પરેશભાઈ રાઠવા, કે જેઓ દ્વારા બાબા પિઠોરા દેવ, જે આદિવાસીઓ દેવ તરીકે જેઓને પૂજે છે, તે પિઠોરા દેવ શું છે તેની આપણને સમગ્ર માહિતીથી આપણને અવગત કર્યા અને આ જ વિરાસતને જાળવી રાખવા માટે તેઓને ગત 2023માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને રાષ્ટ્રપતિના હાથે તેઓને એવોર્ડ પણ આપવામાં આવ્યો છે, જે છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓ માટે ખૂબ જ ગૌરવવંતની વાત છે, તેમાં કોઈ જ શંકાને સ્થાન નથી. તૌફિક શેખ, ગુજરાત ફર્સ્ટ, છોટાઉદેપુર.